સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. સોના આગમન સુધી યથાવત રહેલા અષાઢી માહોલ વચ્ચે ડીસા સહિત અન્ય વિસ્તારોમાં તોફાની વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદથી દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આવકમાં વધારો. બાલારામ નદી પણ ફરી વહેતી થતાં સ્થાનિક ખેડૂતોમાં હરખની હેલી. અમીરગઢના રબારિયા નજીક કલેડી નદીમાં તણાયેલ બાઇક ચાલકને માંડ બચાવાયો. કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370 અને 35 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના સાહસિક નિર્ણયના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા લાખણીથી ગેળ હનુમાન મંદિર સુધી યોજાયેલી પદયાત્રાને ભારે આવકાર. પદયાત્રામાં જોડાયેલા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ રસ્તામાં પડેલો કચરો ઉઠાવી લઈ સ્વચ્છતા જાળવણીનો રેલાવ્યો સંદેશ. નેપાળની યાત્રાએથી પરત ફરી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના 75 જેટલા સાધુ સંતોનું ચડોતર સ્વામિનારાયણ મંદિરમાં કરાયું ભવ્ય સ્વાગત સન્માન. સંતોએ પણ નેપાળ યાત્રાના સંસ્મરણો વાગોળી હરિભક્તો પર વરસાવ્યા શુભાશીષ. પાલનપુરના ચડોતર ગામના સ્મશાનમાં 5 ગામના લોકો શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે ભજન સાથે ભોજન લઈ મૃતાત્માઓની શાંતિ માટે કરે છે પ્રાર્થના. સ્મશાન ભૂમિ જ સૌથી વધુ પવિત્ર અને મોક્ષદાત્રી હોવાની નવી પેઢીમાં સમજ કેળવવા 5 ગામના લોકોની અનોખી મથામણ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠામાં આ વર્ષે આસો મહિનાના આગમન સુધી યથાવત રહેલા વરસાદી માહોલ વચ્ચે ગત શુક્રવારે પણ ડીસા સહિત અન્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાચકડી મચાવી હતી. શુક્રવારે મોડી સાંજે વીજળીના કડાકા અને વાદળોની ગર્જના સાથે તોફાની વરસાદ પડતા અષાઢી માહોલ સર્જાયો હતો. શુક્રવારે બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ 1.5 ઇંચ, જ્યારે અમીરગઢ, દાંતા અને દાંતીવાડા વિસ્તારમાં પણ 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શનિવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે 28 મિલીમીટર, ડીસા ખાતે સૌથી વધુ 43 મિલીમીટર, દાંતામાં 26, દાંતીવાડામાં 22 તેમજ પાલનપુર ખાતે 7 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા બનાસકાંઠાના દાંતીવાડા જળાશયમાં નવા નીરની આવક વધી ગઈ છે. આજે બપોરે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધીને 2087 ક્યુસેક થઈ ગઈ હતી, જ્યારે નર્મદા નીર દાંતીવાડા ડેમમાં ઠાલવવાનું પણ ચાલુ છે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શુક્રવારે સાંજે 5 વાગ્યે દાંતીવાડા ડેમમાં નદીના 2087 ક્યુસેક અને નર્મદાના 100 ક્યુસેક પાણી સાથે કુલ 2187 ક્યુસેક પાણીની આવક સામે દાંતીવાડા ડેમની જળ સપાટી 572.85 ફૂટ નોંધાઈ છે. દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સીપુ ડેમમાં પણ ફરી પાણીની આવક શરૂ થઈ ગઈ છે. આજે શનિવારે સાંજે સીપુ ડેમમાં 569 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળ સપાટી 582.1 નોંધાઈ છે. જોકે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક સાવ બંધ છે અને આજે સાંજે 5 વાગ્યે મુક્તેશ્વર ડેમની જળ સપાટી 629.13 ફૂટ નોંધાઈ છે. બનાસકાંઠાના ઉપરવાસમાં ફરી ભારે વરસાદ થતાં આજે બાલારામ નદી પણ ફરી વહેતી થઈ હતી. ચાલુ વર્ષે ચોમાસાની મોસમમાં બાલારામ નદી બીજી વાર વહેતી થતાં બાલારામ વિસ્તારમાં પ્રાકૃતિક નજારો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. છેલ્લા કેટલાય સમયથી બાલારામ નદી સૂકી ભઠ્ઠ હતી. જોકે રાજસ્થાન તેમજ બનાસકાંઠાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે બાલારામ નદીમાં ફરી પાણી આવતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ હરખની હેલી વરસી પડી છે. બાલારામ નદી જીવંત થતાં આ વિસ્તાર સહિત દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક વધવાનો આશાવાદ સર્જાયો છે. બનાસકાંઠામાં જામેલા અષાઢી માહોલ વચ્ચે ગઈ રાત્રે અમીરગઢ વિસ્તારમાં ફરી ભારે વરસાદ થતાં નદી નાળાઓમાં પાણીનું વહેણ વધી ગયું હતું. આવી સ્થિતિમાં અમીરગઢ અને રબારિયા ગામ વચ્ચેથી પસાર થતી કલેડી નદીમાં ગઈ રાત્રે બાઇક સવાર ડૂબી જતા સમયસર રાહત અને બચાવ કામગીરી હાથ ધરી બાઇક સવારને બચાવી લેવાયો હતો, જ્યારે બાઇક પણ આજે વહેલી સવારે મળી આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી કોલેડી નદી પર રપટ બનાવેલી છે.
પરંતુ પુલ બાંધવામાં વિલંબ નીતિ અપનાવાતી હોય, ચોમાસા દરમિયાન વરસાદ આવે ત્યારે આ વિસ્તારનો સંપર્ક તૂટી જાય છે અને બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. સરકારી તંત્રની આવી ઢીલી નીતિના પગલે રબારિયા ગામના લોકોને પણ ચોમાસા દરમિયાન ઘરમાં જ પુરાઈ રહેવું પડે છે. રબારિયા ગામ નજીકની પસાર થતી કલેડી નદી પરથી રાજસ્થાનના ચનાર સહિત રેવદરને જોડતો માર્ગ પસાર થાય છે. જોકે ચોમાસા દરમિયાન આ રસ્તે વાહન વ્યવહાર બંધ થઈ જતો હોય વિકટ સમસ્યા સર્જાય છે. કલેડી નદી પર બનાવેલ રપટ પણ પાણીનો પ્રવાહ વધી જતા શાળાના બાળકો સહિત દૂધ મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલકોને પણ વગર વાંકે મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસા દરમિયાન રપટ પર પાણી ફરી વળતું હોય, રપટમાં મોટા ખાડા પડી ગયા બાદ સરકાર પણ દર વર્ષે માત્ર સમારકામ કરીને જ સંતોષ માની લે છે, જેથી બીજા વર્ષે ફરી ચોમાસા વખતે આ રપટમાં ભંગાણ પડી જાય છે. 5-7 વર્ષથી આવી સ્થિતિનું સતત પુનરાવર્તન થઈ રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કલેડી નદી પર પુલ અથવા મોટા કોઝવે બાંધવાની માંગણી કાને ધરાતી નથી, જેથી આ વિસ્તારમાં સરકાર સામે નારાજગીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ગત શુક્રવારે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કલેડી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. આવી સ્થિતિમાં ગઈ રાત્રે નદી પરથી પસાર થઈ રહેલો બાઇક સવાર કલેડી નદીની રપટ પરથી બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાવા લાગતા સ્થાનિક યુવકોએ ભારે જહેમત બાદ યુવકને બચાવ્યો હતો. જ્યારે પાણીમાં તણાઈ ગયેલું બાઇક આજે સવારે પાણીનું વહેણ ઓછું થયા બાદ મળી આવ્યું હતું. અગાઉ પણ કલેડી નદીમાં લોકો તણાવવાની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે આ રામાયણને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વિના વિલંબે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી હવે જોર પકડી રહી છે. સાહેબ, અમારે એક સમસ્યા હે, આ રપટ હે ને એ વરસાદ ડૂબી જાય હે અને ઓનો કોઈ નિરાકરણ લાવો તમે. હર સાલ ડૂબી જાય અને આમાં ખુદ પડી ગયા તો નીચે નીકળ્યો હતો અને આજે એક બાઇક પડી ગયું હતું. બરોબર, આ સમસ્યા હે ને ખૂબ ખતરનાક. એટલે કેટલા સમય, મહેરબાની કરીને તમે આપ આટલું કેટલા સમયથી આ સમસ્યા ચાલે છે તમારે? આ લગભગ કમ સે કમ 10 વર્ષથી ચાલે. કેટલી વાર એને રિપેર કરવામાં આવ્યો? હા, કમ સે કમ 100 વર્ષ તો મળ્યું જોઈએ. હા, બરોબર, 100 વર્ષ તો અંદાજી મોનો. બરોબર, હા, તમે જોઈ રહ્યા છો આ કલેડી નદી છે, તે રાજસ્થાન અને ગુજરાતને જોડતી નદી છે અને આ નદીમાં વરસાદ વધુ પડે, ઉપરવાસમાં વરસાદ વધુ પડે તો આ નદી બહુ જ આવે છે. એના માટે આ રપટનું કામ કરેલું છે. રપટનું કામ વરસાદ તૂટી જાય છે, સરકાર રિપેર કરાવે છે અને પાછું તૂટી જાય છે. એટલે એકવાર જો આ બ્રિજ બનાવવામાં આવે તો કોઈ મુશ્કેલી ના રહે અને લોકોને ખૂબ ફાયદો થાય છે. અને આ નદીના કારણે રાજસ્થાન અને ગુજરાતને માણસોને ખૂબ જ તકલીફ પડે છે. માલ સામાન જવાની પણ ખૂબ જ તકલીફ પડે છે. રબારિયા ગામમાં ડેરી છે અને ડેરીના દૂધનું ટેન્કર પણ આવતું નથી અહીંયા. અને રબારિયા ગામના વિદ્યાર્થીઓને ભણવા જવાનું હોય છે અમીરગઢ ને આવલ સ્કૂલમાં, અને તો પણ તેમને પણ આ વરસાદના કારણે ખૂબ જ તકલીફ પડે છે. તો સરકારને માત્ર એટલું જ કહેવામાં આવે છે કે આ રપટને કામ રિપેરિંગ કરવાનું બંધ કરી અને એકવાર બ્રિજનું કામ કરે તો ખૂબ જ સારું રહેશે. આ કલેડી નદી રાજસ્થાનને જોડતો રસ્તો છે અને આ હર સાલ રિપેરિંગ થાય ત્યારે જેટલો રિપેરિંગનો ખર્ચો સરકાર કરે છે એટલો ખર્ચો જો આ એટલા ખર્ચામાં 10 વર્ષથી અમે જોઈએ કે આ રિપેરિંગ હર ચોમાસે તૂટી જાય અને હર ચોમાસા પછી રિપેરિંગ થાય એટલો ખર્ચો જો સરકારે જો બ્રિજમાં ગાલ્યો તો બ્રિજ બની ગયો હોય. બરાબર, અને અહીંથી રબારિયા અહીં ખારિયા કરું છે દાભીલાનું, ત્યાંનો હરિજનનો છોકરો હરિજનવાસ છે અને ત્યાંનો છોકરાઓ 60 છોકરાઓ અહીંયા ભણવા આવે. બરાબર, આ છોકરાઓને પણ આ નદી બંને કોઠે ચાલે ને ત્યારે બહુ તકલીફ પડે છે. એટલે અમારે ખાસ બ્રિજની અહીંયા જરૂર છે. ગઈકાલે રાત્રે શું બનાવ બન્યો હતો? ગઈકાલે રાત્રે જ્યારે ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો ત્યારે 3 જણ બાઇક ઉપર નીકળ્યા, એટલે બંને કોઠે આ નદી હેડતી હતી, એટલે બાઇક ખેંચાઈ ગયું અને પેલા બાઇક છોડી મૂકીને નીકળી ગયા, એટલે બાઇક હવારમાં કાઢી. અમીરગઢ અને રબારિયા વચ્ચે આવતી કલેડી નદી પર બનાવેલ કોઝવેમાં દર વર્ષે ગાબડું પડી જાય છે, જેને લઈને સરકાર દ્વારા સમાર કામ કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા જો આ બ્રિજને એક જ વખત એને બ્રિજ તરીકે બનાવવામાં આવે તો આ સમારકામનો ખર્ચ પણ
બચી શકે તેમ છે. આપ જોઈ શકો છો કે ગઈકાલે રાત્રે આ બનાસ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ નદીની અંદરથી કલેડી નદી પરથી પસાર થઈ રહેલું બાઇક પણ નદીને આ પ્રવાહમાં વહી ગયું હતું, જેને લઈને બાઇક પર સવાર યુવકો પોતાનો જીવ બચાવવા માટે તે બહાર નીકળી ગયા હતા, પરંતુ તે બાઇકને સવારે બહાર નીકળવામાં આવ્યું હતું. આ બનાવો કંઈક અવારનવાર આવા બનાવો બનતા હોય છે, જેને લઈને સરકાર દ્વારા આ કલેડી નદી પર બ્રિજ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ. ડીસા તાલુકાના જુનાડીસા ખાતે નવી શરૂ થયેલી ઓસવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ડીસા શાખા દ્વારા 5 દિવસની કરાટે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. કોલેજના પ્રિન્સિપાલ વિશાલભાઈ બારોટ, જુનાડીસા હાઈસ્કૂલના શિક્ષક શંકરભાઈ ચેનવા તેમજ કોલેજ પરિવારની ઉપસ્થિતિમાં આજથી પ્રારંભાયેલી આ તાલીમ શિબિરમાં જુનાડીસા કોલેજની 300 જેટલી વિદ્યાર્થિનીઓ કરાટેની પદ્ધતિસરની તાલીમ લઈ સ્વરક્ષણ માટે સજ્જ બનશે. ડીસા નગરદાર મિશન સાહસી અંતર્ગત રોડ્સ આર્ટસ કોલેજ જૂના ડીસા દ્વારા મિશનના સાહસીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બહેનોને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે રક્ષણ મેળવવું એની તાલીમ 5 દિવસ આપવાની રહેશે. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370 અને 35 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના સાહસિક નિર્ણયના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા લાખણીથી ગેળ હનુમાન મંદિર સુધી યોજાયેલી પદયાત્રાને ભારે આવકાર. પદયાત્રામાં જોડાયેલા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ રસ્તામાં પડેલો કચરો ઉઠાવી લઈ સ્વચ્છતા જાળવણીનો રેલાવ્યો સંદેશ. નેપાળની યાત્રાએથી પરત ફરી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના 75 જેટલા સાધુ સંતોનું ચડોતર સ્વામિનારાયણ મંદિરમાં કરાયું ભવ્ય સ્વાગત સન્માન. સંતોએ પણ નેપાળ યાત્રાના સંસ્મરણો વાગોળી હરિભક્તો પર વરસાવ્યા શુભાશીષ. પાલનપુરના ચડોતર ગામના સ્મશાનમાં 5 ગામના લોકો શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે ભજન સાથે ભોજન લઈ મૃતાત્માઓની શાંતિ માટે કરે છે પ્રાર્થના. સ્મશાન ભૂમિ જ સૌથી વધુ પવિત્ર અને મોક્ષદાત્રી હોવાની નવી પેઢીમાં સમજ કેળવવા 5 ગામના લોકોની અનોખી મથામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજી નું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ, એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા ભાજપ દ્વારા જનજાગૃતિના આશયથી આજે તાલુકા મથક લાકણીથી ગેળા ગામે બિરાજમાન ઐતિહાસિક અને પૌરાણિક શ્રીફળિયા હનુમાનજી મંદિર સુધી અનોખી પદયાત્રા યોજાઈ હતી. દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે 150મી ગાંધી જયંતિની ઉજવણી સાથે કાશ્મીરમાંથી વિવાદાસ્પદ 370 અને 35 કલમો નાબૂદી કરી દેવાનો ઐતિહાસિક નિર્ણય લઈ દેશવાસીઓના દિલ જીતી લીધા છે. ત્યારે આ નિર્ણયના સમર્થનમાં જનજાગૃતિ કેળવવાના આશયથી બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે તાલુકા મથક લાખણીથી ગેળા સુધીનું પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, જિલ્લા પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કાંકરેજના ધારાસભ્ય કીર્તિ વાઘેલા સહિત ભાજપના અન્ય હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પદયાત્રામાં સામેલ થયેલા ભાજપ અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વચ્છ ભારત અભિયાનના સમર્થનમાં રસ્તા વચ્ચે પડેલ કચરો ઉપાડી લઈ સ્વચ્છતા જાળવણીનો સંદેશ પણ રેલાવ્યો હતો. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પૂર્વે યોજાયેલી આ પદયાત્રા ભાજપના શક્તિ પ્રદર્શન જેવી પણ બની રહી હતી. જિલ્લા ભાજપના તમામ નેતાઓએ આ પદયાત્રામાં જોડાઈ ગેળાના શ્રીફળિયા હનુમાનજી મંદિરે પહોંચી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત દરેક મહેમાનોનું પાઘડી બંધાવી સ્વાગત પણ કરાયું હતું. આજે ગેળા હનુમાન દાદાની જે નરેન્દ્રભાઈ 2019માં પ્રચંડ બહુમતીથી વિજયી બન્યા અને કોંગ્રેસ વિપક્ષમાં પણ ના આવી તેનો અમારો સંકલ્પ હતો અને આજની પદયાત્રામાં 370ની કલમ દૂર કરી, 35ની કલમ દૂર કરી અને છેલ્લા 1 કિલોમીટર બધા જ લોકોએ પ્લાસ્ટિક એકત્ર કર્યું અને પ્લાસ્ટિક વાપરવું નહીં, નાખવું નહીં અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવો એ પ્રકારેનો સંકલ્પ કર્યો અને આજે ગેલા હનુમાન દાદાને વિનંતી કરી છે કે આગામી 6 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય. આજની પદયાત્રા લાકડીથી ગેળા સુધીની પૂર્વ નિર્ધારિત હતી. અમારા પ્રદેશે જે નક્કી કર્યું હતું કે વિપક્ષને વિપક્ષમાં 2 જેટલી બેઠકો ન મળે તો અમે એના ભાગરૂપે આજની પદયાત્રા હતી. સાથે સાથે આજે બધા જ આગેવાનો હોય તો બીજું કે અમારા મહામંત્રી આદરણીય કેસી, આદરણીય શંકરભાઈ કેસાજી બધા ભેગા મળીને જ્યારે નીકળ્યા છે ત્યારે દાદાના આશીર્વાદ, અત્યારે જ્યારે 6 પેટા ચૂંટણીઓ આવી રહી છે અને થરાદ પણ એમાં છે ત્યારે જંગી બહુમતીથી બધી જ સીટો ભારતીય જનતા પાર્ટીને મળી એવા દાદાના અમારા બધાના ઉપર આશીર્વાદ ઉતરે એ જ અપેક્ષા. આભાર. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો પ્રેમ અને તેમના પ્રત્યેનો પ્રજાનો વધેલો ભરોસો તે સતત દેખાઈ આવ્યો. કોઈ પોલિટિકલી પાર્ટીમાં એવી યાત્રા નીકળે કે દેશના પ્રધાનમંત્રી જંગી બહુમતીથી વિજય બને એ માટે પદયાત્રા અમે કરીશું અને આજે એની સાથે સાથે રસ્તામાં આવતા કાર્યકર્તાઓએ, આગેવાનોએ, પ્રજાજનોએ બધાએ પ્લાસ્ટિક મુક્ત એ વિસ્તાર કરવા માટે જે પુરુષાર્થ કર્યો એના માટે સૌ કાર્યકર્તાઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, ખાસ કરીને આપનું નામ સૌથી અગ્રેસર ચાલી રહ્યું છે થરાદ વિધાનસભાની બેઠકમાં અને જે પ્રકારે હવે ગણતરીના કલાકો કહી શકાય ચૂંટણીને જાહેરાત થવાના, શું કહેશો, શું લાગે છે? એ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય એનું પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે અને કમળ લઈને જે આવે એને આ વિસ્તારની પ્રજા જંગી બહુમતીથી વિજય બનાવશે
તેવો સંકલ્પ છે, એટલે એમાં મારું નામ કે બીજું નામ કેવો કોઈ પ્રશ્ન નથી. ખાસ કરીને જે પ્રકારે જનસમર્થન મળી રહ્યું છે આપને, શું લાગે છે કે પક્ષ આપણે ભાઈ મારા ઉપરનું જનસમર્થન કે મારા પ્રત્યેનો ઉત્સાહ એવું નથી. દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે અને અમિતભાઈ સાહેબ જે 370ની કલમ નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો, આ વિસ્તારમાં સુજલામ સુફલામનું પાણી પહોંચ્યું, નર્મદાનું પાણી પહોંચ્યું, એ બધાને કારણે પ્રજામાં સહજતાથી ઉત્સાહ છે અને બધી સીટો તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. એલઆઈસી ઓફ ઇન્ડિયાની ધાનેરા શાખાના 25મા સ્થાપના દિવસની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ધાનેરા શાખાની શરૂઆતને આજે 25 વર્ષ પૂરા થતાં શાખા પરિવાર દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે એલઆઈસીના ઉત્તર ગુજરાતના એસડીએમ કેઆર બાલાસુબ્રમણ્યમ અને ઉત્તર ગુજરાતના એમએમ મધુકર અસ્થાના સાથે ધાનેરા શાખાના મેનેજર એમએલ વણઝારા, શાખાના વિકાસ અધિકારીઓ સહિત સ્ટાફ તેમજ એલઆઈસીના એજન્ટો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનોના હસ્તે કેક કાપી સ્થાપના દિનની ઉજવણી કરાયા બાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી એલઆઈસીની ધાનેરા શાખામાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા એજન્ટોને પણ સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ધાનેરા શાખાના મેનેજર એમ એલ વણઝારાએ જણાવ્યું હતું કે ઈસવીસન 1993ના વર્ષમાં શરૂ થયેલી એલઆઈસીની ધાનેરા શાખાને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. 25 વર્ષોમાં આ શાખાએ ખૂબ પ્રગતિ કરતા આજે અમે સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીને બિઝનેસ ડે તરીકે ઉજવી એક જ દિવસમાં 2100થી વધુ પોલિસીઓ કરી રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે એલઆઈસી ઓફ ઇન્ડિયાની ધાનેરા શાખા માટે ગૌરવપૂર્ણ બાબત છે. ધાનેરા મેં આજ 25 સાલ એલઆઈસીને પૂરે કીએ ઉસ અવસર પર શ્રી એસડીએમ સર શ્રી કે આર બાલાસુબ્રમણ સર ઓર એમએમ શ્રી મધુકર અસ્થાના સર ડિવિઝન સે યહાં ઉપલબ્ધ હૈ. આઈએ ઉનસે પૂછતે હૈ સર, આજ જો 25વી સાલગીરા યહાં પે મના રહે હૈ એલઆઈસી કી, તો ઉસકે બારે મેં આપકો ક્યા કહેના. મુજે અચ્છા લગા કે આજ મેં ધાનેરા શાખા મેં આયા હું. ધાનેરા હમારી સબસે બડી શાખા હૈ ઓર યે 2004 મેં ઇન્હોને 1400 પોલિસી કી, આજ એક ઐતિહાસિક બનાને વાલે 2000 પોલિસી ક્રોસ કરને કે બાદ આજ એલઆઈસી કા નામ વિશ્વ મેં જાના જાતા હૈ. અભી તક હમને 92.95% મેચ્યુરિટી ક્લેમ સેટલ કર દિયા, 98.27% ડેથ ક્લેમ સેટલ કર દિયા ઓર ટોટલ અમાઉન્ટ 259 લાખ ક્લેમ સેટલ કર દિયા ઓર અમાઉન્ટ હૈ 1,63,104 કરોડ હમને જનતા કો પૈસા દે દિયા. મેં ઇસ મોકે પે અપને સારે ગ્રાહકો કો ભી નમન કરતા હું, ધન્યવાદ દેતા હું કે ઉન્હોને અપના વિશ્વાસ જગાયા હૈ ઓર અપની પૂરી ટીમ કો ઇસ બાત કે લીએ પ્રેરિત કરતા હું ઓર બતાતા હું કે યહી મોકા હોતા હૈ જબ હમ ઇસ બાત કો ઓર મજબૂતી સે અપની પબ્લિક મેં લે કે જાયે કે આપકા પૈસા એલઆઈસી મેં બિલકુલ સુરક્ષિત હૈ. ક્યુંકિ એલઆઈસી એક એસી સંસ્થા હૈ જો કોઈ પ્રોફિટ નહીં રખતી અપને લીએ, જો પૈસા પબ્લિક સે લેતી હૈ વહી પૈસા પબ્લિક કો વાપસ દે દેતી અપને ખર્ચે નિકાલને કે બાદ. કે યહાં કે જો અભી કરતા હૈ ઇન્સ્યોરન્સ કે મહત્વ કો સમજતે હૈ કે ઇન્સ્યોરન્સ ક્યા ચીજ હૈ, ક્યું જરૂરી હૈ પરિવાર કે લીએ ઓર વો હર તરહ સે 24 આવર અપની મહેનત કરકે ઇસ તરહ કા યે આજ જો રિકોર્ડ બનાયા હૈ યે સારા શ્રેય મેરે મહેનતી અભિકર્તાઓ કો દેના ચાહતા હું, ઉસકે સાથ સાથ યહાં કી જનતા કો દેના ચાહતા હું કે યહાં કી જનતા અચ્છી તરહ સમજ ગઈ હૈ કે કહીં અહીં કહીં પ્રાઇવેટ કંપની મેં યા ઓર કહીં જગહ પૈસે રખેંગે તો હમારે પૈસે સુરક્ષિત નહીં હૈ, એલઆઈસી મેં હમારે પૈસે પૂર્ણ રૂપ સે સુરક્ષિત હૈ. મેં ઇસ મોકે પે યે ચીજ કહેના ચાહુંગા ઓર ઇસ મોકે યે ભી કહેના ચાહુંગા યહાં કી પૂરા ધાનેરા તાલુકા કી ઓર થરાદ ઓર હમારે જો દાંતીવાડા તાલુકા કી જનતા હૈ ઉસસે મેં અપીલ કરના ચાહુંગા કી આપ હંમેશા પૈસે સુરક્ષિત જગહ રખીએ જિસમેં કી સબસે સુરક્ષિત જગહ હમારી એલઆઈસી. થેન્ક યુ. તો સર કા કહેના હૈ કે એલઆઈસી કો સબસે બડી બ્રાન્ડ હૈ ઓર ઇસી પે વિશ્વાસ કરકે જ્યાદા સે જ્યાદા અપને પરિવાર કો સુરક્ષા પ્રદાન કરે. કેમેરામેન સુરેશ પ્રજાપતિ કે સાથ રાજેશ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ને લગતા નવા નિયમો અમલી બનાવ્યા બાદ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ડીસાની નવજીવન બીએડ કોલેજ દ્વારા આજે ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરાયું હતું.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો માટે કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા બાદ દેશભરમાં તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે નવજીવન બીએડ કોલેજ દ્વારા ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને ટ્રાફિકના નવા નિયમો લોકોના હિત માટે હોવાનો સંદેશ પાઠવ્યો હતો. હેલ્મેટ વિના દર વર્ષે કેટલા લોકો મોતને ભેટતા હોય છે તે અંગે કોલેજના પ્રાધ્યાપકે વધુ વિગતો આપી હતી. દર વર્ષે 21 લાખ લોકો જ્યારે રોડ અકસ્માતમાં મૃત્યુ પામતા હોય અને ત્રણ કલાકે 185 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે ત્યારે ભારત જેવા વિકાસશીલ માટે આ એક દુઃખદ બાબત છે. ત્યારે સરકારશ્રી દ્વારા જે નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હેલ્મેટ ફરજિયાત, સીટ બેલ્ટ ફરજિયાત અને ઓવરસ્પીડ ગાડી ચલાવવાની, આ બધાના માટે જનજાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુથી એક નવી પહેલ નવજીવન બીએડ કોલેજ પરિવાર દ્વારા શરૂ કરાઈ છે, જે અંતર્ગત આજે અમારા 110 તાલીમાર્થીઓ માથે હેલ્મેટ પહેરી અને સમગ્ર ડીસા શહેરમાં એક સંદેશો આપવા માગે છે કે હેલ્મેટ એ જ સુરક્ષા કવચ છે અને જેના દ્વારા તમારો જીવ બચી શકે છે. જ્યારે પણ ટુ વ્હીલર ચલાવો ત્યારે હેલ્મેટ પહેરો અને ફોર વ્હીલર ચલાવો ત્યારે અવશ્ય સીટ બેલ્ટ બાંધો, એ પ્રકારની એક સંદેશા રેલી સમગ્ર ડીસા શહેરમાં ફરશે અને આ જનજાગૃતિનું કામ કરશે. નવજીવન બીએડ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટ્રાફિકના નિયમ અંગેની આ જાગૃતતા ખૂબ જ સરાહનીય છે. આજે વિદ્યાર્થીઓએ પણ દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો. આજે અમારી કોલેજ નવજીવન બીએડમાંથી અમે એક રેલીનું આયોજન કર્યું છે, જેમાં હેલ્મેટ પહેરીને બધા વિદ્યાર્થીઓને સંમત થવાનું છે. અને આ હેલ્મેટ પહેરવાથી ટુ વ્હીલર સાથે આપણે સરળ રીતે અને જીવ બચાવી શકીએ એવી રીતે બધાને સંદેશો પહોંચાડીએ છીએ. નેપાળની યાત્રાએથી પરત ફરી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનું પાલનપુર ખાતે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરાયું હતું. તાજેતરમાં અમદાવાદથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો નેપાળના પુલાશ્રમની યાત્રાએ ગયા હતા. આ આશ્રમમાં ભગવાન સ્વામિનારાયણના યુવા સ્વરૂપ નીલકંઠવાણી બિરાજમાન છે. આ સ્થળે નીલકંઠવાણીએ 2.5 માસ સુધી એક પગે ઊભા રહી તપ કરેલ હતું. આ યાત્રામાં જોડાયેલા અમદાવાદ, ધોળકા, ગોંડલ વગેરે મંદિરોના 75થી વધુ સંતો 17 દિવસની આ યાત્રાએ પરત ફરતી વખતે પાલનપુર ખાતે દર્શનાર્થે પધાર્યા હતા. આ સંતોએ પાલનપુર નજીક ડીસા હાઈવે પર ચડોતર ખાતે શોભતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પાવન પધરામણી કરતા તમામ સંતોનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું. આ પ્રસંગે હરિભક્તોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંતોના દર્શનનો લાવો લીધો હતો. નેપાળની યાત્રા કરી પરત ફરેલા સંતોએ પણ તેમની આ યાત્રાના અનુભવો હરિભક્તો સમક્ષ રજૂ કર્યા હતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશેષ કરીને નીલકંઠ વર્ણીના પગલે પગલે કે મહારાજ જે જગ્યાએ ગયેલા એ બધા જ સ્થાનોની યાત્રા એ આપણે ખાસ એ કરતા હોઈએ છીએ. તો નીલકંઠ વર્ણીના પગલે પગલે આ પુલ્હાશ્રમ યાત્રા, નેપાળની આ પુલ્હાશ્રમ યાત્રા અત્યારે આપણે જોઈએ છીએ કે જે સંતોના આપણને દર્શન થયા, મોટાભાગના અમદાવાદના સંતો હતા, એની સાથે સાથે ગાંધીનગર, ધોળકા, હિંમતનગર જે બધા સંતોનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો, લગભગ 75 જેટલા સંતો 17 દિવસની આ યાત્રા હતી. આ યાત્રાની અંદર આપણને એ પણ વિશિષ્ટતા લાગે કે 17 દિવસની યાત્રા આજે જ્યારે ગણતરી કરી ને તો યાત્રાને તો ખાલી 5 જ દિવસ હતા, બાકીના 10 દિવસ છે ને ટ્રાવેલિંગના હતા. 12 દિવસ, સોરી, 5 જ દિવસ, બાકીના 12 દિવસ તો ટ્રાવેલિંગની અંદર આખો દિવસ સવારથી સાંજ સુધી આપણે ટ્રાવેલિંગ કરીએ ત્યારે જે સ્થાન ઉપર પહોંચીએ ફરી પાછા બીજે દિવસે સવારે નીકળવાનું. અને 5 જ દિવસની આ યાત્રા પણ 17 દિવસ, કેમ કે ટ્રાવેલિંગના દિવસો બધા આપણે સાથે ગણીએ, દિવસની અંદર 18-18, 20-20 કલાક આ ટ્રાવેલિંગ કરવાનું થતું હોય બસની અંદર. તો એ રીતે આ 17 દિવસની પુલ્હાશ્રમ યાત્રા એ અમદાવાદથી 11 સપ્ટેમ્બરે શરૂ થયેલી અને ત્યાંથી પૂજ્ય સંતોએ એ પૂજન કરી અને આ એ યાત્રાનો એ પ્રારંભ કરાવેલો. નેક્સ્ટ ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું.
પાલનપુરના ચડોતર ગામના સ્મશાનમાં પાંચ ગામના લોકો શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે ભજન સાથે ભોજન લઈ મૃતાત્માઓની શાંતિ માટે કરે છે પ્રાર્થના. સ્મશાન ભૂમિ જ સૌથી વધુ પવિત્ર અને મોક્ષદાત્રી હોવાની નવી પેઢીમાં સમજ કેળવવા પાંચ ગામના લોકોની અનોખી મથામણ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. સામાન્ય રીતે લોકો નીલગાયથી દુર્ભાગ્ય છે, પરંતુ બનાસકાંઠાનો એક પરિવાર બાળ નીલ એટલે કે નીલગાયના બચ્ચાને પરિવાર જેવું વાત્સલ્ય પૂરું પાડી રાહ ચીંધી રહ્યો છે. બનાસકાંઠાની જીવાદોરી સમા દાંતીવાડા ડેમ નજીક આવેલા રણાવાસ ગામના એક ખેતરમાં 15-1 દિવસ પહેલાં એક નીલગાય તેના 5 દિવસના બચ્ચાને મૂકી ક્યાંક ચાલી ગઈ હોય. આ બચ્ચું ખેતરમાં વાવેલ બાજરીના પાકમાં ભટકતું હતું. જો કે આ બાબતની જાણ થતાં ખેતર માલિક સેમરાજભાઈ ચૌધરીએ આ બાળ નીલનો તેની માતા સાથે મિલાપ કરાવવા નીલગાયની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ નીલગાયનો પત્તો ન લાગતા તેઓ આ બચ્ચાને જંગલી જાનવરોથી બચાવવા માટે પોતાના ઘરે લઈ આવ્યા હતા. હાલ ચૌધરી પરિવાર આ બચ્ચાને પરિવારના સભ્યની જેમ રોજ 1 લિટર દૂધ પીવડાવવા સાથે શેમ્પૂથી નવડાવી તેને વાત્સલ્ય પૂરું પાડી સેવા ચાકરી કરી રહ્યો છે. માતાથી વિખૂટા પડેલા આ બાળ નીલને પણ જાણે પરિવાર મળી ગયો હોય તેમ આ બચ્ચું ખેડૂત પરિવારના દરેક સભ્યો સાથે હળી મળી ગયું છે અને બાળકો સાથે મોજ મસ્તી કરતું પણ જોવા મળે છે. આ ઘટના સૌને અચરજમાં ગરકાવ કરી રહી છે. સામાન્ય રીતે કથા, ભજન અને ભોજન મંદિરો અથવા તો અન્ય ધાર્મિક સ્થળોમાં જ થતા હોય છે, પરંતુ બનાસકાંઠામાં એક ગામના સ્મશાનમાં પણ શ્રાદ્ધના છેલ્લા દિવસે કથા, ભજન અને ભજનનું આયોજન થાય છે. મૃતક સ્વજનોને મોક્ષ મળે અને નવી પેઢીમાં સમજણ જળવાઈ રહે તે હેતુથી આ ગામના લોકો આવો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલ ચડોતર તેમજ આજુબાજુના 5 ગામના લોકોએ ભેગા મળી ચડોતર ખાતે અત્યંત આધુનિક સ્મશાન ગૃહનું નિર્માણ કર્યું છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને સર્વ પિતૃઓને મોક્ષ વક્ષતું અમાસનું શ્રાદ્ધ સૌથી મોટો દિવસ મનાય છે, ત્યારે બનાસકાંઠાના વાલમપુર તાલુકાના ચડોતર ગામની સ્મશાન ભૂમિમાં અમાસના દિવસે 5 ગામના લોકો ભેગા મળી સ્મશાનમાં ભજન અને ભોજન કરી. સ્મશાન જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી અને સ્મશાન થકી જ મૃતક સ્વજનોએ સદગતિ તેમજ મોક્ષ મળે છે તેવી સમજણ નવી પેઢીમાં પણ જળવાઈ રહે તે માટે આ 5 ગામના લોકો અનોખી મથામણ કરી રહ્યા છે.
આજે અમે સૌ અહીંયા રામધૂન માટેનું સુંદર આયોજન થયું છે ત્યાં સૌ ભેગા થયેલા છીએ. આજે પિતૃ સર્વ પિતૃપક્ષ એટલે અમાસના દિવસે અહીંયા રામધૂનનું સુંદર દર 4 વર્ષથી આયોજન થાય છે. એમાં અમારા પિતૃઓને અમારા વડવાઓને સાચી રીતે શ્રદ્ધાંજલિ અપાય એવી અમે સૌ કોશિશ કરી રહ્યા છીએ અને એ નિમિત્તે અમે સૌ પ્રભુનું નામ લઈએ અને આ રીતે આગળની પેઢીમાં પણ આ સંસ્કાર ઉતરે અને આગળની પેઢી પણ આ રીતે આ પરંપરા જાળવી રાખે એનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ સુંદર આયોજનમાં અમને સર્વેને ખરેખર મજા આવે છે અને સર્વે ભાવિ ભક્તો હર્ષથી પ્રભુનું નામ લેતા દેખાય છે. શ્રાદ્ધ પક્ષમાં અમાસ એટલે પિતૃઓને મોક્ષ આપતા શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસે મૃતક સ્વજનોને મોક્ષ મળે એ હેતુથી ચડોતર ગામમાં લોકો સ્મશાનમાં જઈ ભજન કીર્તન કર્યા બાદ સ્મશાનમાં જ ભોજન લે છે અને આ કાર્યક્રમમાં માત્ર ચડોતર ગામ જ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિમાં મૃત્યુ પામેલા તમામ જીવોને સદગતિ મળે તેવી પ્રાર્થના કરાય છે. આ કાર્યક્રમ થકી ચડોતર ગામે સાબિત કર્યું છે કે સ્મશાન જેવી બીજી કોઈ પવિત્ર કોઈ ભૂમિ નથી અને સ્મશાન ભૂમિમાં ભજન કીર્તન અને ભોજન કરવાથી મૃતકોને સદગતિ પ્રાપ્ત થવા સાથે સમાજને પણ એક નવી દિશા મળે છે. ચડોતર ગામ સમાજ અને દુનિયાને એક નવો રાહ ચીંધી તમામને આ દિશામાં આગળ વધવાનો નિર્દેશ કરે છે. આ પવિત્ર ભૂમિમાં કે જે સંસાર ઘડીએ છીએ આપણે, પણ સંસાર નહીં અંતિમ ધામ, પણ આ તો એક પવિત્ર ભૂમિ છે, સ્વર્ગીય ભૂમિ છે. આ સ્વર્ગીય ભૂમિ ઉપર અમે છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમ સર્વ પિતૃપક્ષ અમાસનો કરીએ છીએ અને જગતના તમામ જીવોને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 37,400 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 45,000 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 44,800 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે રાયડાના ભાવ 711 રૂપિયા રહ્યા હતા, જ્યારે ઘઉંના 400 થી 428, બાજરીના 351 થી 412, ચોળાના 691, મગના 990 થી 1001, તેમજ રાજગરાના ભાવ 1531 થી 1541 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે રાયડાની 65 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે ઘઉંની 36, બાજરીની 1161, ચોળાની 2, મગની 4, તેમજ રાજગરાની 24 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સોના આગમન સુધી યથાવત રહેલા અષાઢી માહોલ વચ્ચે ડીસા સહિત અન્ય વિસ્તારોમાં તોફાની વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદથી દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આવકમાં વધારો. બાલારામ નદી પણ ફરી વહેતી થતાં સ્થાનિક ખેડૂતોમાં હરખ નિહેલી. અમીરગઢના રબારિયા નજીક કલેડી નદીમાં તણાયેલ બાઇક ચાલકને માંડ બચાવાયો. કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370 અને 35 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના સાહસિક નિર્ણયના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા લાખણીથી ગેળ હનુમાન મંદિર સુધી યોજાયેલી પદયાત્રાને ભારે આવકાર. પદયાત્રામાં જોડાયેલા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ રસ્તામાં પડેલો કચરો ઉઠાવી લઈ સ્વચ્છતા જાળવણીનો રેલાવ્યો સંદેશ. નેપાળની યાત્રાએથી પરત ફરી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના 75 જેટલા સાધુ સંતોનું ચડોતર સ્વામિનારાયણ મંદિરમાં કરાયું ભવ્ય સ્વાગત સન્માન. સંતોએ પણ નેપાળ યાત્રાના સંસ્મરણો વાગોળી હરિભક્તો પર વરસાવ્યા સુભાશીષ. પાલનપુરના ચડોતર ગામના સ્મશાનમાં 5 ગામના લોકો શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે ભજન સાથે ભોજન લઈ મૃતાત્માઓની શાંતિ માટે કરે છે પ્રાર્થના. સ્મશાન ભૂમિ જ સૌથી વધુ પવિત્ર અને મોક્ષદાત્રી હોવાની નવી પેઢીમાં સમજ કેળવવા 5 ગામના લોકોની અનોખી મથામણ.
તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.